આજવાના ઉપરવાસ એટલે કે હાલોલ કાલોલ પાવાગઢ ત્યાં આજે સવારે ભારે વરસાદ પડ્યો. લગભગ 5 ઇંચ ઉપર બધે વરસાદ પડ્યો છે. એને કારણે આજવામાં ખૂબ પાણી આવી રહ્યું છે અને આજવાનું પાણી ઓવરફ્લો થઈને વિશ્વામિત્રીમાં જઈ રહ્યું છે. શહેરનું પાણી, આજવામાંથી પાણી અને નેશનલ હાઈવેનું પાણી એટલે વિશ્વામિત્રની સપાટી પણ અત્યારે 33 ફૂટ ઉપર જઈ રહી છે. એટલે પાણી બધા સ્પ્રેડ થઈને બરોડા સિટીમાં સમા વિસ્તાર વધારે ઇફેક્ટેડ છે અને ત્યાં પાણી ભરાણા છે. પરંતુ સદનસીબે હાલોલમાં પણ વરસાદ રહી ગયો છે, બરોડામાં પણ વરસાદ અત્યારે છે નહીં. 4-5 કલાક જો આને આ સ્થિતિ રહી તો પાણીના લેવલ નીચા ઉતરી જશે. મીનવાઇલ એનડીઆરએફની 3 ટીમ પહોંચી ગઈ છે, એસડીઆરએફની પણ 3 ટીમ ત્યાં કામ કરી રહી છે, આર્મીની 2 કોલમ પણ ત્યાં કામમાં ઉપયોગી મદદરૂપ થઈ રહી છે, ફાયર બ્રિગેડ બરોડાનું સુરતથી પણ ફાયર બ્રિગેડ પહોંચવા આવ્યું છે. બધા જવાનો ત્યાં કામમાં લોકોને મદદ કરવા માટે કાર્યરત છે. મીનવાઇલ આજે અત્યારે નિર્ણય કરવામાં આવ્યો કે બીજી વધારાની 4 એનડીઆરએફની ટીમ, એમાં 5 એનડીઆરએફની ટીમ આપણે વધારે ડિપ્લોયડ કરીએ છીએ અને પૂનાથી એરલિફ્ટિંગ કરી અને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રીના કાર્યાલયમાં સંપર્ક કરીને ત્યાંથી મદદ લઈને આપણે એરલિફ્ટિંગ દ્વારા પૂનાથી લઈ અને બરોડા એમને 3 એનડીઆરએફની વધારાની ટીમ તાત્કાલિક ઉતારવી અને બીજી 2 રસ્તા ઉપરથી ઝડપથી લાવી અને ત્યાં ઉતારવી, આ રીતના પણ અત્યારે નિર્ણય કરવામાં આવ્યો છે. એરફોર્સ ડિફેન્સ સેક્રેટરી દ્વારા પૂરતી મદદ મળી રહી છે. 3 વાગ્યા પછી બરોડા એરપોર્ટની હવાઈ પટ્ટી કાર્યરત થાય એ માટે પણ ત્યાં તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ઝડપથી ત્યાંથી એનડીઆરએફની ટીમ આપણે બરોડામાં ડિપ્લોય કરીશું. અત્યાર સુધીમાં 75,000 ફૂડ પેકેટ, જેથી કરીને જ્યાં પાણી ભરાણા છે લોકોને તકલીફ ન પડે ખાવા પીવાની, એની વ્યવસ્થા કરી છે. વધારાના 1,00,000 ફૂડ પેકેટ્સ કલેક્ટર ઓફિસ તૈયાર કરી રાખ્યા છે. અત્યાર સુધી 300થી વધુ ફીડર બરોડા સિટીમાં કામ કરે છે, એમાંથી 47 ફીડર અત્યારે આપણે બંધ રાખ્યા છે. કારણ કે ત્યાં વધુ પાણી ભરાવાને કારણે કોઈ શોર્ટ સર્કિટ, કોઈ નવા પ્રશ્નો ઊભા ન થાય. એટલે વડોદરાવાસીઓને પણ મારી વિનંતી છે કે સમા વિસ્તારની આસપાસના 47 ફીડર આપણે બંધ જ રાખ્યા છે, જેથી નવી દુર્ઘટના ઊભી ન થાય. જેમ પાણી ઉતરશે એમ ફીડર્સ આપણે ચાલુ કરી અને પુનર્વીજ પુરવઠો આપણે પ્રસ્થાપિત કરીશું અને ત્યાં સુધી લોકો આપણે સહકાર આપે. એટલે મૂળ વાત એ છે કે આ આજવાનું પાણી અને સિટીમાં પડેલું પાણી બધું વિશ્વામિત્રી જ્યારે બધું લઈ રહી છે અને વિશ્વામિત્રીને કારણે પાણી ફેલાણા છે. જો 5 કલાક વરસાદ અત્યારે બંધ રહેશે તો ઓટોમેટિક પાણી ઉતરી જશે અને આપણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળશું અને વડોદરામાં પણ ઝડપથી પછી ડીવોટરિંગ આપણે ચાલુ કરીશું. અત્યારે સુધીમાં અનેક પંપો ડીવોટરિંગ કરવાના આપણે ત્યાં પહોંચાડી દીધા છે અને જેવું પાણીનો જથ્થો હેઠો ઉતરે એટલે આપણે ફરી વખત ડીવોટરિંગ કરીને પાણીને બધું ઉલેચી અને વડોદરાને ઝડપથી આપણે ક્લીન કરવાની દિશામાં આગળ વધીએ છીએ. અત્યારે મુકેશપુરી શહેરી વિકાસ સચિવને પણ ત્યાં બરોડા પહોંચી ગયા છે અને જીઈબીની દ્રષ્ટિથી, ઇલેક્ટ્રિસિટીની દ્રષ્ટિથી પંકજ જોશી આપણા અધિકારી એ પણ બરોડા પહોંચી ગયા છે અને બધા લોકો પોતે અત્યારે બધી કામગીરી હાથ ઉપર લઈ અને ઝડપથી વડોદરાને પુનઃસ્થાપિત કરવા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ.
એટલે અત્યારે તો વડોદરા ઉપર જ ધ્યાન કોન્સન્ટ્રેટ કર્યું છે આપણે, અને અત્યાર સુધીમાં 106 રસ્તા ગઈકાલે બંધ હતા, એમાંથી આપણે નોર્મલ કરતા કરતા 24 રસ્તા આપણે ચાલુ કરી દીધા છે. બાકીના રસ્તા જેમ જેમ પાણી ઉતરે એમ રસ્તા આપણે ચાલુ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં ત્યાં આગળ વન વિભાગ અને એનજીઓ આ મગર ઉપર જ કોન્સન્ટ્રેટ કર્યું છે. અત્યાર સુધીમાં 3 મગર એમને ઉઠાવીને મોકલાવી દીધી છે. એના ઉપર પણ વોચ આપણી વડોદરામાં રહેલી છે કે જેથી કરીને મગર રસ્તા ઉપર અથવા કોઈના ઘરમાં ઘૂસી ન જાય એ દિશામાં પણ એ વન વિભાગ અને એનજીઓ જે મગરના સંદર્ભમાં